અમદાવાદથી સમાચાર આવી રહ્યા છે. શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ યોજાઈ. સિંધુ ભવન અને બોડકદેવ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ અંતર્ગત ચેકિંગ કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસના 250 કર્મચારી સાથે મળીને મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો અમદાવાદ સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા. તો 2 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ અને 20 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો 150 કરતાં વધારે પોલીસ જવાનો અને 50 જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ પણ ચેકિંગમાં જોડાયા હતા. તો શહેર પોલીસ દ્વારા સિંધુ ભવન રોડ પર મેગા ડ્રાઈવ યોજવામાં આવી. સિંધુ ભવન અને બોડકદેવ વિસ્તારમાં નશીલા પદાર્થોનું સેવન અને વેચાણ અંતર્ગત ચેકિંગ કરવામાં આવ્યું. અમદાવાદ શહેર પોલીસના 250 કર્મચારી સાથે મળીને મેગા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. તો અમદાવાદ સેક્ટર 1 જેસીપી નીરજ બડગુજર સહિતના અધિકારીઓ પણ હાજર, જેમાં 2 ડીસીપી, 2 એસીપી, 10 પીઆઈ અને 20 જેટલા પીએસઆઈ કક્ષાના અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આજરોજ આપણે જે સિંધુ ભવન વિસ્તાર છે, પશ્ચિમ વિસ્તાર છે અમદાવાદના, અહીંયા કેટલીક વખત એવી રજૂઆતો આવે છે અસામાજિક પ્રવૃત્તિની, એના માટે આજે સાંજે એક મોટું મેગા ચેકિંગ ઓપરેશન રાખવામાં આવેલ છે. એમાં ડીસીપી ઝોન 1 અને ડીસીપી ઝોન 7ની આગેવાનીમાં કુલ અધિકારીઓ અને કર્મચારી મળીને 250થી વધારે પોલીસ અધિકારી કર્મચારી સાથે રહેવાના છે. એમાં 10 ટીમો બનાવી છે અને આ 10 ટીમોને જુદા જુદા જે હોટલ, કાફે આ મળીને 70થી વધારે એવા એકમો છે એને ચેક કરવાના છે, અને એની સાથે સાથે આમાં કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ ચાલતી હોય તો એના ઉપર ચેકિંગ કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની છે. એની સાથે સાથે આ વિસ્તારમાં એરિયા ડોમિનેશન માટે ફૂટ પેટ્રોલિંગ કરવાના છે, અને કોઈ પણ પ્રકારના કોઈ વગેરે નંબર પ્લેટ કોઈ વાહન, કોઈ નબીરા, કોઈ પીધેલા એવા હોય તો એના ઉપર પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે. સર, ખાસ કરીને વધારે કેફે આવેલા હોય છે જ્યાં આગળ અસામાજિક પ્રવૃત્તિઓનો પણ મેસેજ અથવા તો ફોન આવતા હોય છે, ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી? આપણે જે ટીમો બનાવી છે એવી કુલ 10 ટીમો બનાવી છે, જેમાં 70થી વધારે એવા આજુબાજુના વિસ્તારમાં કેફે છે અને એવી રેસ્ટોરન્ટ છે, ખાણીપીણીની જગ્યા અને પાન પાર્લર છે, તમામ જગ્યા ચેકિંગ કરવામાં આવશે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ મળશે તો એના વિરુદ્ધમાં ગુના દાખલ કરવામાં આવશે. ઓકે, થેન્ક યુ.